તો તેને કહેવાય વ્યાપાર. વ્યાપાર બે પ્રકારના છે. એક જ દેશના જુદા જુદા રાજ્યો વચ્ચે થતી વસ્તુઓની આપ લે તેને કહેવાય આંતરિક વ્યાપાર. એક જ દેશ બીજા કોઈ પણ દેશ વિદેશની અંદર બે કરતાં વધુ દેશો સાથે વસ્તુઓની આપ લે કરે, વસ્તુ મંગાવે કે મોકલે, તો તે જે વ્યાપાર થાય છે તેને કહેવાય આંતરરાષ્ટ્રીય વ્યાપાર. અને આપણે અર્થશાસ્ત્રની ભાષામાં તેને કહેવામાં આવે છે આયાત અને નિકાસ. જે વસ્તુ મંગાવીએ એ વસ્તુને કહેવાય આયાત અને બીજા દેશની અંદર વસ્તુ મોકલીએ તેને કહેવાય નિકાસ. તો એ આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવાય. આ જે વ્યાપાર પ્રણાલી છે એ દેશની અંદર બે પ્રકારની છે, એક આંતરિક અને બીજું છે આંતરરાષ્ટ્રીય. તો એક પછી એક આપણે બંનેને જોઈએ. તો આંતરિક વેપાર છે એ મોટાભાગે એક રાજ્ય બે કરતાં વધુ રાજ્યો સાથે જ્યારે વેપારી વસ્તુઓની આપ લે કરે તો એ છે આંતરિક વેપાર. એમાં આયાત અને નિકાસ બંને બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. વસ્તુ મંગાવવામાં પણ આવે અને મોકલવામાં પણ આવે. દાખલા તરીકે ગુજરાત છે એ મહારાષ્ટ્રમાંથી ડુંગળીની આયાત કરે તો તેને કહેવાય આયાત, આંતરિક વેપાર. ગુજરાત છે એ મોટાભાગે ઘઉંનો બીજા રાજ્યની અંદર નિકાસ કરે, તમિલનાડુને એવા રાજ્યોની અંદર તમાકુની નિકાસ મોકલીએ બીજા રાજ્યની અંદર, મહારાષ્ટ્રની અંદર, મધ્યપ્રદેશની અંદર, તો તે કહેવાય આંતરિક વ્યાપાર. આ એના ઉદાહરણ ગણી શકાય. રસ્તા મારફત પણ આંતરિક વેપાર થઈ શકે અને જળ માર્ગ દ્વારા પણ આંતરિક વેપાર શક્ય બને છે. તો એ વ્યાપારનું મહત્ત્વનું માધ્યમ હોય છે. હવે લઈએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર, વ્યાપારનો બીજો પ્રકાર. હવે આંતરરાષ્ટ્રીય વેપાર છે તેની અંદર વિશ્વના બે કરતાં વધુ દેશો સાથે વસ્તુઓ કે માલ સામાનની આયાત અને નિકાસ કરવાની વાત છે. તો એ જે વેપાર થાય છે તેને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર. અને આ વેપાર જે દેશ સાથે આપણે કરીએ છીએ એમાં ત્રણ પરિસ્થિતિ દેશની હોઈ શકે. એક સકારાત્મક વેપાર, બીજું નકારાત્મક વેપાર અને ત્રીજું સમતોલ વ્યાપાર. આપણો દેશ બીજા દેશની અંદર વસ્તુ વધુમાં વધુ મોકલે તો એ વ્યાપાર હકારાત્મક બની શકે. બીજા દેશની વસ્તુઓ આપણા દેશની અંદર વધુમાં વધુ આવે તો આપણે વ્યાપાર નકારાત્મક બને. જેટલી વસ્તુઓ બીજા દેશમાં મોકલીએ એટલા જ પ્રમાણમાં બીજા દેશમાંથી આપણા દેશની અંદર આયાત કરીએ તો તેને કહેવાય સમતોલ વ્યાપાર. તો આ વ્યાપાર તુલાને હકારાત્મક બનાવવા માટે ભારત સરકારે એક પ્રોજેક્ટ મૂકેલો છે અને એનું નામ છે આ યોજના મેક ઇન ઇન્ડિયા. અને એ અંતર્ગત વધુમાં વધુ વસ્તુઓનું ઉત્પાદન કરી અને બીજા દેશની અંદર વસ્તુ મોકલવામાં આવે તો ભારતને વિદેશી મૂડિયામણ પ્રાપ્ત થઈ શકે છે અને તેનાથી દેશનો વિકાસ ઝડપી બની શકે. હવે આ જે વ્યાપારની અંદર આપણે વાત કરીએ છીએ એમાં આયાત અને નિકાસ બે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એક પહેલો આપણે વાત કરીએ ભારતનો આયાત વેપાર. મોટાભાગે બીજા દેશમાંથી જે વસ્તુઓ આપણા દેશની અંદર આવે મંગાવીએ માલ સામાનને તેને કહેવાય આયાત વેપાર. હવે તાંબાની કોઈ પણ વસ્તુઓ છે, પેટ્રોલિયમ પેદાશ છે, ખનિજ તેલ છે, વિવિધ પ્રકારના નાના મોટા મશીનો છે, વિવિધ પ્રકારના મોતીઓ છે, એ દુનિયાના જુદા જુદા દેશોમાંથી આપણે મંગાવીએ છીએ. તેમાં સૌથી વધુમાં વધુ યુએસએ, જર્મની, રશિયા, મ્યાનમાર અને ઈરાન જેવા દેશોમાંથી આવા પ્રકારની વસ્તુઓ આપણે વધુમાં વધુ મંગાવીએ છીએ તેને કહેવાય આંતરિક વેપારનો આયાત વ્યાપાર. ત્યાર પછી નિકાસ વેપારની વાત કરીએ તો ભારતમાંથી બીજા દેશની અંદર વસ્તુઓ મોકલવામાં આવે, માલ સામાન મોકલવામાં આવે તો તેને કહેવાય નિકાસ કરે. તો આ નિકાસની અંદર ભારત સૌથી વધુમાં વધુ કાચુ, લોખંડ, વિવિધ પ્રકારની ખનિજો, વિવિધ પ્રકારના વાહનોની અંદર સાયકલ, વિવિધ પ્રકારના નાની નાની મશીનરીઓ દ્વારા બનતા પંખાઓ, સિલાઈ મશીન, મોટર, રેલવેના મોટા ડબ્બાઓ, કમ્પ્યુટરની અંદર સોફ્ટવેર અને હાર્ડવેરના સાધનો છે
તેની અંદર આપણે નિપુણતા હાંસલ કરી છે. એટલે સૌથી વધુમાં વધુ ભારત દુનિયાના આ ભાગના કહી શકાય એવા દેશોની અંદર આપણે નિકાસ કરીએ છીએ. સૌથી વધુમાં વધુ અમેરિકા જેવા દેશની અંદર અને મધ્ય પૂર્વના દેશો સાથે આપણે વ્યાપાર સંબંધથી જોડાયેલા છીએ. એટલે આપણે આ વસ્તુઓ બધી આ દેશો મધ્ય અને પૂર્વના દેશોની અંદર મોકલીએ છીએ. તેને કહેવાય ભારતનો નિકાસ વ્યાપાર. તો આ થઈ આયાત અને નિકાસ. અને જેટલા પ્રમાણમાં નિકાસ દેશની વધે તેટલા પ્રમાણમાં દેશને વિદેશી હુંડિયામણ વધુ પ્રાપ્ત થાય છે. આ વિદેશી હુંડિયામણ એટલે નાણાકીય બાબતો. આપણા દેશને જે પૈસાઓ પ્રાપ્ત થાય એને કહેવાય વિદેશી હુંડિયામણ. તો આ છે ભારતની આયાત અને નિકાસની વાત. અહીંયા પાઠ.